ગણિત વિષયમાં આજે આપણે પ્રકરણ નંબર 8 રાશિઓની તુલના એનું પુનરાવર્તન કરીશું તો ચાલો આપણે પહેલો આપણે દાખલો જોઈશું એની રકમ છે નીચેની રકમનું 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો વ્યાજ મુદ્દલ એટલે કે આપણે આગળ જોઈ જ ગયા છે વ્યાજ મુદ્દલ એટલે કે વ્યાજ અને મુદ્દલનો સરવાળો આપણે કરવાનો છે તો સૌથી પહેલા આપણે વ્યાજ શોધીશું तो ब्याज में सूत्र तुमने खबर है ब्याज में सूत्र शु आवशे ब्याज એટલે કે i बराबर p r t छेद में 100 p એટલે કે મુદ્દલ p એટલે કે મુદ્દલ r એટલે કે વાર્ષિક ब्याज નો દર અને t એટલે કે સમયગાળો અહીંયા સમયગાળો આપેલો છે 3 વર્ષ ચાલો હવે જે જે કિંમત તમને આપેલી છે એ આપણે અહીં સૂત્રમાં મૂકીશું તો અહીં તમને આપેલું છે p બરાબર 1200 એટલે 1200 લખીશું ગુણ્યા r બરાબર 12% એટલે 12 લખીશું અને 3 વર્ષ એટલે 3 છેદમાં 100 ચાલો હવે અહીંથી શૂન્ય શૂન્ય ઉડી જશે તો શું વૈધ ઉપર 12 ગુણ્યા 12 ગુણ્યા 3 તો ચાલો આપણે ગુણાકાર કરીશું 12 ગુણ્યા 12 ગુણ્યા 3 12 ગુણ્યા 12 કેટલા થશે 144 ગુણ્યા 3 ગુણાકાર કરો તો તમારો જવાબ આવશે 432 છાત્રો 432 શું આવ્યું વ્યાજ આવ્યું હવે આપણે વ્યાજ મુદ્દલ શોધીશું તો વ્યાજ મુદ્દલનું સૂત્ર છે વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ ચાલો અહીં તમને મુદ્દલ કેટલી આપેલી છે તો મુદ્દલ આપેલી છે રૂપિયા 1200 અને વ્યાજ છે 432 તેથી લખીશું 1200 વત્તા 432 ચાલો સરવાળો કરો 0 વત્તા 2 2 0 વત્તા 3 3 4 ને 2 6 અને 1 નો 1 એટલે જવાબ શું આવશે રૂપિયા 1632 એટલે વ્યાજ મુદ્દલ શું આવશે 1632 આ પ્રકારનો બીજો દાખલો પણ હોય તો તમારે આવી જ રીતે સૂત્ર મૂકીને વ્યાજ શોધવાનો અને પછી વ્યાજ મુદ્દલ શોધવાનો રહેશે હવે બીજો દાખલો જોઈએ શું કીધું છે બીજા દાખલાની રકમ છે રૂપિયા 56000 નું કેટલા ટકા વ્યાજ દર કેટલા ટકા વ્યાજ દર એટલે કે આપણે વ્યાજનો દર શોધવાનું છે 2 વર્ષનું વ્યાજ તમને વ્યાજ આપી દેવું છે રૂપિયા 280 થાય એટલે આપણે અહીં શોધવાનું છે વ્યાજનો દર તો શું શું આપેલું છે સૌથી પહેલા એ લખી લઈએ તો અહીં તમને મુદ્દલ આપેલી છે p બરાબર રૂપિયા 56000 બરાબર કેટલા ટકા વ્યાજ દરે એટલે કે r બરાબર તમારે શોધવાનું છે 2 વર્ષનું વ્યાજ એટલે કે t બરાબર આપેલા છે 2 વર્ષ વ્યાજ રૂપિયા 280 વ્યાજ એટલે કે i બરાબર તમને આપેલું છે રૂપિયા 280 તો r આપણે શોધવાનું છે હવે તમને ખબર જ છે સાદા વ્યાજનું સૂત્ર શું આવશે i બરાબર p r t છેદમાં 100 ચલો હવે જે જે કિંમત આપેલી છે આપણે સૂત્રમાં લખી લઈશું p બરાબર કેટલા છે 56000 r બરાબર આપણે શોધવાના છે t બરાબર કેટલા છે 2 વર્ષ છેદમાં 100 અને i બરાબર છે 280 હવે જે ઉડતું હોય એને ઉડાઈ કાઢીશું અહીંયાથી 0 0 ઉડી જશે શું બાકી રહ્યું એ લખી લઈએ ચાલો 280 બરાબર 560 ગુણ્યા r ગુણ્યા 2 છેદમાં કંઈ નથી એટલે લખવાની જરૂર નથી ચલો હવે r શોધવાનું છે તો આ જે સંખ્યા છે એને આપણે ડાબી બાજુ લઈ જઈશું તો ગુણાકારમાં છે તો શું થઈ જશે ભાગાકારમાં તેથી લખીશું માટે 280 ના છેદમાં 560 ગુણ્યા 2 બરાબર r ચલો હવે જે ઉડતું હોય એને ઉડાવી કાઢીશું 0 0 ઉડી જશે 28 2 56 માટે 1 1 ના છેદમાં 2 ગુણ્યા 2 2 2 4 બરાબર r
હવે આપણે r એટલે કે વ્યાજનો દર શોધવાનો છે તો આજે 1 ના છેદ માં 4 છે એનું ભાગાકાર કરીશું તો ભાગાકાર કરતા તમારો જવાબ આવશે r બરાબર 0.25% શું આવશે 0.25% કેમ કારણ કે અહીં વ્યાજનો દર છે ટકામાં આવશે એટલે 0.25% આમ કોઈ પણ તમને ઉત્તર પૂછી હોય તો આવી જ રીતે વ્યાજનો દર પણ પૂછ્યો હોય તો આવી જ રીતે તમારે સાદરૂપ આપીને દાખલો ભણવાનો રહેશે સમજ પડી ને ત્રીજો દાખલો જો મીના તેણે વ્યાજે લીધેલા અમુક રકમ એટલે કે તમને અહીં મુદ્દલ નથી આવી એટલે મુદ્દલ નથી આવી એટલે p બરાબર આપણે શોધવાનું છે વાર્ષિક 9% ના દરે વાર્ષિક 9% ટકામાં આપેલ છે એટલે વ્યાજનો દર r આપી દીધેલ છે એક વર્ષનું વ્યાજ એટલે કે p બરાબર એક વર્ષ આપી દીધેલ છે રૂપિયા 45 ચૂકવતી હોય તો તેણે વ્યાજે લીધેલ રકમ શોધો તો ચાલો શું શું આપી દીધેલું છે સૌથી પહેલા આપણે એ લખી લઈએ અહીં ઉત્તર લખી આવી એટલે કે p બરાબર આપણે શોધવાનું છે હવે વાર્ષિક 9% ના દરે એટલે કે r બરાબર તમને આપી દીધેલા છે 9% એક વર્ષનું વ્યાજ એટલે કે t બરાબર આપેલા છે એક વર્ષ રૂપિયા 45 ચૂકવતી હોય એટલે કે આ સાદું વ્યાજ આપેલું છે રૂપિયા 45 તો આપણે p બરાબર શોધવાનું છે આગળ વધીને એવી રીતે દાખલો કરીશું સૌથી પહેલા આપણે સાદા વ્યાજનું સૂત્ર લખીશું તમને ખબર જ છે સાદા વ્યાજનું સૂત્ર શું આવશે i બરાબર prt છેદમાં 100 p બરાબર આપણે શું કરવાનું છે શોધવાનું છે અને i બરાબર આપેલું છે 45 p બરાબર આપણે શોધવાનું છે બરાબર અને r બરાબર છે 9 p બરાબર 1 p બરાબર 1 આપેલું છે અને 100 બરાબર હવે જે ઉડતું હોય એને ઉડાવી કાઢીશું અહીંયા કઈ ઉડશે નહીં ઉડશે ચાલો એટલે p શોધવાનું છે એટલે આ જે બધી સંખ્યા છે એને આ બાજુ લઈ જઈશું તો શું લખાશે લખાશે માટે 45 ગુણ્યા 100 છેદમાં 9 ગુણ્યા 1 બરાબર p બરાબર જે ગુણાકારમાં છે ભાગાકારમાં આવી જશે અને જે ભાગાકારમાં છે એ ગુણાકારમાં આવી જશે ચલો હવે ઉડાવીશું 9 5 45 માટે ઉપર શું વધ્યું 5 ગુણ્યા 100 છેદમાં 1 બરાબર p 5 ગુણ્યા 100 5 ગુણ્યા 100 ગુણાકાર કરતો તમારો જવાબ શું આવશે 500 બરાબર શું આવશે 500 માટે p બરાબર કેટલા રૂપિયા આવશે માટે p બરાબર 500 રૂપિયા આવશે તેથી આપણે અહીં લખી શકીએ જવાબ બરાબર તો તેણે વ્યાજે લીધેલ રકમ કેટલી આવશે રૂપિયા 500 કેટલી આવશે રૂપિયા 500 સમજ પડી આમ તમારે આ દાખલો પણ સમજીને તમારી નોટબુકમાં કરવાનો રહેશે આપણે આગળના 3 દાખલા જોયા મને આશા છે કે એ દાખલામાં તમને સારી રીતે સમજ પડી ગઈ હશે સેમ એવી જ રીતે તમારે આ દાખલો જાતે ગણવાનો રહેશે તમારી નોટબુકમાં રકમ છે મુદ્દલ બરાબર રૂપિયા 7500 આર બરાબર 5% અને ટી બરાબર 3 વર્ષ તો વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધવાનું છે એના આગળના દાખલા આપણે આગલા તાસમાં જોઈશું થેન્ક યુ